નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. ચાલો જોઈએ મિત્રો આ વીકના રોજગાર સમાચાર. સૌ પ્રથમ, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની 6000થી વધુ જગ્યામાં ભરતી આવી છે એના વિશે વાત કરીએ. મિત્રો, કુલ જગ્યામાં ભરતી થવાની છે 6189 જગ્યામાં થવાની છે મિત્રો, જેની અરજી કરવાની તારીખ 15/8/2018થી લઈને 7/9/2018 સુધી રહેશે મિત્રો, જેની વય મર્યાદા 18-33 વર્ષ રાખેલ છે મિત્રો, જેની શૈક્ષણિક લાયકાત 12 પાસ હોવું જોઈએ મિત્રો. આની ફીસ જોઈ લઈએ તો મિત્રો, ફીસ છે જનરલ માટે 100 રૂપિયા રાખેલ છે. તમારે ઓજે થ્રુ આનેમાં અપ્લાય કરવાનું રહેશે મિત્રો. આગળ જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની જે ભરતીની જાહેરાત છે એ સિસ્ટમ એનલિસ્ટિંગની જગ્યાનું નામ છે. કુલ જગ્યાની સંખ્યા 1 છે. જે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈશે એ બીઈ કે બીટેક ઇન કોમ્પ્યુટર અથવા આઈટી હોવું જોઈએ, યા ફિર એમસીએની ડિગ્રી હોવી જોઈએ મિત્રો. જે ઓનલાઈન કરવાની વેબસાઇટ છે www.rmc.gov.in થી કરી શકશે મિત્રો, જેની ફીસ છે એ 100 રૂપિયા જનરલવાળાને છે અને 50 રૂપિયા અનામતવાળા લોકોને છે મિત્રો. જે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 29/8/2018 સુધી રહેશે મિત્રો. એના પછી જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બીજી ભરતીની જાહેરાત છે. એ જગ્યાનું નામ છે ઇન્સેક્ટ કલેક્ટર, જે કુલ જગ્યાની સંખ્યા 1. સુપિરિયર ફિલ્ડ વર્કર, જગ્યાની કુલ સંખ્યા 4. ફિલ્ડ વર્કર, કુલ જગ્યાની સંખ્યા 11. જેમાં જે લાયકાત જોઈએ એ આ પ્રમાણે છે મિત્રો. ઇન્સેક્ટ કલેક્ટર માટે MSc હોવું જોઈએ અથવા મેટ્રિક SI પાસ હોવું જોઈએ મિત્રો. અને જે સુપિરિયર ફિલ્ડ વર્કર માટે જે લાયકાત જોશે MSc હોવું જોઈએ અથવા મેટ્રિક એન્ટીલાર્વાસ કામના થોડી જાણકારી હોવી જોઈએ મિત્રો. અને જે છેલ્લું છે એ ફિલ્ડ વર્કર, જેની લાયકાત જે જોશે 8 ધોરણ આસપાસ હોવું જોઈએ અને લખતા વાંચતા આવડવું જોઈએ મિત્રો. આના માટે પણ અરજી કરવાની જે વેબસાઇટ છે www.rmc.gov.in થી તમે કરી શકશો. અને જે અરજીની ફી છે એ 100 રૂપિયા જનરલને છે અને આરક્ષિત વર્ગ લોકોને 50 રૂપિયા. આગળ જોઈએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા જે કોમન એડમિશન ટેસ્ટ કેટ લેવામાં આવે છે એની જાહેરાત બહાર આવી ગઈ છે મિત્રો, જેની અરજી કરવાની તારીખ છે એ 8/8/2018થી લઈને 19/9/2018 સુધી રહેશે. અને જેની એક્ઝામ જે લેવાશે એ 25/9/2018માં લેવાશે મિત્રો. જેની ફીસ છે એ 950 એ ST SC અને PW માટે છે અને 1900 છે એ જનરલ અને OBC માટે છે મિત્રો. અને આના માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને એક્ઝામ સિલેબસ વગેરે માટે તમારે વેબસાઇટ www.iimcat.ac.in માંથી તમારે જાણકારી મેળવી લેવી મિત્રો. એના પછી જોઈએ તો મિત્રો, ગોવા CPR લિમિટેડ દ્વારા જે ભરતી બહાર પાડવામાં છે એના વિશે વાત કરીએ મિત્રો. જે પોસ્ટનું નામ છે સિનિયર મેનેજર, જેની જગ્યા છે 1 જગ્યા વેકેન્સી છે. અને અસિસ્ટન્ટ મેનેજર, જેની કુલ જગ્યાની સંખ્યા છે 2 છે. અને અસિસ્ટન્ટ મેનેજર એની ઇન ફાઇનાન્સ, એની કુલ જગ્યાની વેકેન્સી 2 છે. સેનિટરી ઇન્સ્પેક્ટર, જેની કુલ વેકેન્સી છે 1 છે. ઓફિસ એસિસ્ટન્ટ, જેની કુલ વેકેન્સી છે એ 2 છે. જુનિયર હિન્દી ટ્રાન્સલેટર, જેની કુલ વેકેન્સી છે એ 1 છે. કુક, જેની કુલ વેકેન્સી છે એ 2 છે. ગેસ્ટ હાઉસ એટેન્ડન્ટ, જેની કુલ વેકેન્સી છે એ 2. અને ડિપ્લોમા ટ્રેની, જેની કુલ વેકેન્સી છે એ 2 છે. તમારે મિત્રો આના માટે ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એને વગેરે માટે તમારે recruitment@govacpr.com માંથી મેળવી લેવી મિત્રો. આને માટે અરજી કરવાની તારીખ છે એ 1/8/2018થી લઈને 28/8/2018 સુધી રહેશે મિત્રો. આગળ જોઈએ તો અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામક કચેરી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે. સંશોધન અધિકારી જગ્યાનું નામ છે. કુલ જગ્યાની સંખ્યા 115. સંશોધન મદદનીશ, કુલ જગ્યાની સંખ્યા 129. આંકડા મદદનીશ, કુલ જગ્યાની સંખ્યા 85. અને જે લાયકાત એ જોશે એ આવી રીતના છે. આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર, ગણિત આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, ગણિતશાસ્ત્ર, આમાંથી ગમે એક વિષયમાં મુખ્ય વિષય રાખીને તમારે 55% કે તેનાથી વધુ થી જે પાસ આઉટ થયા હોય એ ઉમેદવાર આમાં અરજી કરી શકશે મિત્રો. જેની
જે મર્યાદા છે એ આવી રીતના છે, 37 વર્ષ કે તેનાથી નીચેવાળા ઉમેદવાર આમાં અપ્લાય કરી શકશે. મિત્રો, તમારે ઓનલાઈન અરજી નથી કરવાની. મિત્રો, આના માટે સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે. જગ્યાનું નામ છે નિયામક શ્રી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામક કચેરી, ગુજરાત રાજ્ય, સેક્ટર 18, ગાંધીનગર. જે અરજી કરવાની છેલ્લી તારીખ છે એ 7/9/2018 રાખેલ છે. મિત્રો, એના પછી જોઈએ તો મિત્રો, ઇસરો દ્વારા જે ભરતીની જાહેરાત છે, લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર તિરુવનંતપુરમમાં ભરતી છે, જેની જગ્યાનું નામ છે સાયન્ટિસ્ટ અથવા એન્જિનિયર. જગ્યાની સંખ્યા 10 છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એ 28/8/2018 છે. વેબસાઇટ છે www.ipsc.gov.in દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકશો. મિત્રો, એના પછી છે નોર્થ ઇસ્ટ ફેચિયર રેલવે દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે, જેની જગ્યાની નામ છે સ્પોર્ટ્સ ક્વોટા રમતવીરોની ભરતી, જેની જગ્યાની સંખ્યા છે 21, છેલ્લી તારીખ છે 10/9/2018 સુધી અરજી કરી શકશે. જેની વેબસાઇટ છે www.nfr.indianrailway.gov.in. એની પછી જે જોઈએ તો ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ, જેની જગ્યાનું નામ છે અસિસ્ટન્ટ કમાન્ડન્ટ એન્જિનિયર, જે જગ્યાની સંખ્યા 10 છે, જેની તારીખ છે છેલ્લી અરજી કરવા માટે 11/9/2018 છે. જેની વેબસાઇટ છે www.recruitment.itbppolice.nic.in. એના પછી જોઈએ તો કામરાજ પોર્ટલ લિમિટેડ, જેની જગ્યાનું નામ છે સિનિયર મેનેજર, જેનો જગ્યાની સંખ્યા 5, જેની ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 27/8/2018. જેની વેબસાઇટ છે એ www.kamrajport.in. એના પછી જોઈએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરીએ તો જગ્યાની સંખ્યા છે 34, જેની ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 30/8/2018. જેની વેબસાઇટ છે www.upsc.gov.in. જેની જગ્યાનું નામ જોઈએ તો જુનિયર ટેકનિકલ ઓફિસર્સ સાયન્ટિસ્ટ ઓફિસર્સ બી ગ્રેડ ડેપ્યુટી લેજિસ્લેટિવ કાઉન્સિલ કેમિસ્ટ અને મેટ્રોલોજિકલ પ્રિન્સિપલ ઓફિસર્સ જનરલ ટેકનિકલ લેક્ચરર વાઇસ પ્રિન્સિપલ્સ અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીયલાઇઝર્સ વગેરે માટે. એના પછી જોઈએ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે ભરતીની જાહેરાત એ આવી રીતના છે. જગ્યાનું નામ છે આચાર્ય ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા વર્ગ 2 માટે 57 જગ્યા, ભાષાંતર વર્ગ 3 માત્ર 1 જગ્યા, પશુ ચિકિત્સક અધિકારી વર્ગ 2 માટે 40 જગ્યામાં, પ્રાધ્યાત્મિક હોમિયોપેથિક મેટ્રિયા મેડિકાસ માટે વર્ગ 1 માટે 1 જગ્યા, પ્રાધ્યાત્મિક હોમિયોપેથિક એગ્રોન ઓફ મેડિસિન વર્ગ 1 માટે 1 જગ્યા, મદદનીશ એન્જિનિયર યાંત્રિક વર્ગ 2 માટે 21 જગ્યા, નિયામક નિયામક ગુજરાત આંકડીય સેવા વર્ગ 1 માટે 6 જગ્યા, સંશોધન અધિકારી ગુજરાત આંકડીય સેવા વર્ગ 2 માટે 23 જગ્યા, ટીબી એન્ડ ઇટ્સ ચેસ્ટ ડિસીઝ સ્પેશિયલિસ્ટ ટીબી એન્ડ ચેસ્ટ ડિઝીઝ સ્પેશિયલિસ્ટ માટે વર્ગ 1 માટે 1 જગ્યા, બાલ વિકાસ યોજના અધિકારી મહિલા માટે વર્ગ 2 માટે 56 જગ્યા અને પીડિયાટ્રિશિયન્સ વર્ગ 1 માટે 145 જગ્યામાં ભરતી થવાની છે. મિત્રો, જેની ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 31/8/2018 સુધી રહેશે. મિત્રો, અને તમારે ઓનલાઈન અરજી કરવાનું જે વેબસાઇટ છે HTTP GPSC દ્વારા તમે કરી શકશો અથવા ઓજસ દ્વારા તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, યદિ તમને આ પસંદ આવ્યું તો લાઈક કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો.